નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાર્થી ગાંધીનગર માનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય પ્રોફેસર ચેપ્ટર 1 માહિતી એકત્રીકરણનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમાં પ્રાથમિક માહિતી મેળવવાની આપણે 3 રીતનો અભ્યાસ કર્યો. પ્રત્યક્ષ તપાસણી, પરોક્ષ તપાસણી અને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં આપણે આદર્શ પ્રશ્નાવલીનો લક્ષણ જોયા. ત્યારબાદ હવે આપણે આદર્શ પ્રશ્નાવલીનો નમૂનો જોઈએ, જે આપણે ગ્રુપમાં આપેલો છે. ટેક્સ્ટબુકમાં જે આપણે જોઈએ ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલીનો નમૂનો. આપણે જોયું કે પ્રશ્નાવલી હોય તો પ્રશ્નાવલીનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ. તેના શીર્ષક દર્શાવેલ છે ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીના અભ્યાસ અંગેની ટેવ વિશે માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલી. 12મા ધોરણના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી ગુજરાત રાજ્યના 12મા ધોરણના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની અભ્યાસ અંગેની ટેવ કેવી છે એના વિશેની માહિતી એકત્રિત કરવી છે. તો આપણે પ્રશ્નાવલી જોઈએ, જેમાં સૌથી પહેલા આવશે વિદ્યાર્થીનું નામ, ત્યારબાદ જાતિ સ્ત્રી છે કે પુરુષ, ત્યારબાદ સ્થળ, ગામ, તાલુકો અને જિલ્લો. પ્રશ્નાવલીમાં જે કોઈ પણ માહિતી હોય ટૂંકી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, હાનામાં જવાબ આપતા આવતા હોય એવા પ્રશ્નો હોવા જોઈએ, અથવા તો એક બે શબ્દમાં જવાબ આપતા હોય એવા મોટા મોટા પ્રશ્નો હોવા જોઈએ. ત્યારબાદ શાળા, શાળા કઈ છે, સરકારી ગ્રાન્ટ ન લેતી કે સરકારી ગ્રાન્ટ લેતી, સરકાર લેતી, એમાં ટીક કરવાનું છે. વિદ્યાશાખા, વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન કે અન્ય. અભ્યાસનું માધ્યમ અંગ્રેજી, ગુજરાતી કે અન્ય. શાળાનો સમય, શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો, ગૃહ કાર્ય કરવા માટે કેટલો સમય આપો છો, તો સમય કલાકમાં દર્શાવવાનો હશે, એટલે સ્પષ્ટ જવાબ આવશે. તમારા અભ્યાસના વાંચન અને તૈયારી માટે આપતો દૈનિક સમય, રોજ વાંચન માટે કેટલો સમય આપો છો, એ પણ કલાકમાં આવશે, એટલે તેનો પણ સ્પષ્ટ જવાબ આવશે. મનોરંજન કરવા માટેનો માધ્યમ, જો અભ્યાસ નથી કરતા તો મનોરંજન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરો છો, તમે રમતગમત એટલે રમતગમત પસંદ કરો છો, ચલચિત્ર કે ટીવી જોવાનું પસંદ કરો છો, સંગીત ગમે છે, સંગીત જોવાનું કે સાંભળવાનું પસંદ કરો છો, અથવા તો ઘરના સભ્ય સાથે બેસીને વાતચીત કરવાનું પસંદ કરો છો, તેની અંદર યોગ્ય જવાબ પર ટીકમાં કરવાની છે. મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો, જો તમે મનોરંજનમાં સમય કાઢો છો તો એ કેટલા સમય માટે, ટીવી જોવો છો તો કેટલા સમય માટે, રમતગમત રમવા માટે જાઓ છો તો કેટલા સમય માટે, આનો સમય લખવાનો છે. અને દૈનિક ઊંઘના સરેરાશના કલાકો, જેટલા કલાક ઊંઘ રહ્યો છો એનો સમય લખવાનો છે. આપણે જોયું કે આ જે પ્રશ્નાવળી છે કે જેની અંદર બાળકોના અભ્યાસ અંગેની ટેવ વિશે માહિતી જાણવી છે, એની અંદર સૌથી પહેલાં તો જે તે વિદ્યાર્થીની પૂરેપૂરી માહિતી મેળવી હતી, માહિતી મેળવી લીધા બાદ પ્રશ્નો એવા પૂછવા માંગ્યા છે કે જેનો ચોક્કસ જવાબ મળે, સ્પષ્ટ જવાબ મળે, ટૂંકો જવાબ મળે અને તો પણ યોગ્ય જવાબ મળે. કારણ કે એક આદર્શ પ્રશ્નાવલી આપણે જોઈએ કે પ્રશ્નાવલી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને પ્રશ્નાવલી કેવા પ્રકારની હોય છે. હવે આપણે જોવાનું છે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીત. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીતમાં આપણે બે રીતનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટે આપણે બે રીતનો અભ્યાસ કરવાનો છે, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી, બીજી આંકણા દ્વારા પ્રશ્નાવલી. તો ત્યારે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અભ્યાસ કરીશું. જે પરત મોકલવા માટેનું જે પરવેલું છે
ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામા વાળો યોગ્ય ટિકિટ લગાવેલી જવાબી પર વિડીયો મોકલવો જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નના જવાબ આપવાના હોય પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નના જવાબ આપવાના છે. અહીંયા ઉત્તરદાતાને જવાબ આપવા માટે કોઈ સંશોધક કે કોઈ આગ્રહ કે કોઈ પ્રતિનિધિને મદદ કરશે નહીં. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી આપવામાં આવી છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલી જે મળે છે એ પ્રશ્નાવલીનો ઉત્તરદાતાએ જાતે જવાબ લખવાના છે. એટલે ઉત્તરદાતા પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ, ઉત્તરદાતા સમજી શકે એવા હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ, સરળ હોવા જોઈએ, મુદ્દાસર હોવા જોઈએ અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. એટલે ઉત્તરદાતા એ પ્રશ્ન સમજીને એના જવાબ આપી શકે એવા પ્રશ્નો હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. આજના આધુનિક સમયમાં પ્રશ્નાવલી મોકલવા માટે ટપાલનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઈમેલ દ્વારા મોકલી શકાય છે, મોબાઈલમાં પણ મોકલી શકાય છે. એટલે પ્રશ્નાવલીને મોકલવામાં આજના સમયમાં સરળ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી જેમાં પ્રશ્નાવલી મોકલનાર જે વ્યક્તિ છે, જે સંશોધક છે, જે માહિતી મેળવનાર જે વ્યક્તિ છે, માહિતી મોકલનાર જે વ્યક્તિ છે, એ વ્યક્તિ ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી આપે છે અને યોગ્ય સમયમાં પ્રશ્નાવલી ભરીને જવાબ ભરીને મોકલી આપવા માટે વિનંતી કરે છે. હવે ટપાલ મોકલી દેવામાં આવી છે, ઉત્તરદાતા એના જવાબ લખી અને ઉત્તરદાતા એ પ્રશ્નાવલીને ફરીથી મોકલે એ માટે જે પ્રશ્નાવલી મોકલી છે એને ફરીથી મોકલવા માટે પોતાના સરનામાવાળું બીજું ટિકિટ અને પરબીડ મોકલી આપવામાં આવે છે કે જેથી ઉત્તરદાતા એની અંદર પ્રશ્નાવલી ભરીને જવાબ મોકલી શકે. એના આપણે નામ જોઈએ ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ. જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. એના લાભ છે તો માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય, માહિતી ભેગી કરવાની જે જે વ્યક્તિઓની માહિતી મેળવવાની છે એ વ્યક્તિઓની સંખ્યા વધારે હોય, એકમની સંખ્યા વધારે હોય, એવા સંજોગોમાં પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલી દેવામાં આવે તેનાથી લાભ મળી શકે છે. માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ જેને જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. બીજું, આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. આ રીત સરળ છે, પ્રશ્નાવલી મોકલી આપવાની છે અને ઉત્તરદાતાને જવાબ મોકલી આપશે. ઓછા ખર્ચમાં ટપાલ ટિકિટ એટલો બધો ખર્ચ નથી થતો, એટલે ઓછા ખર્ચમાં માહિતી મેળવી શકાય છે. નંબર 3, જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ રીતે માહિતી મેળવી શકે છે. અમુક ક્ષેત્ર, અમુક વિસ્તાર એવા હોય છે કે જેમાં વ્યક્તિગત રીતે જઈ શકાતું નથી અથવા તો ટપાલ પહોંચી શકતી, ટેલિફોનની સુવિધા મળતી નથી. વ્યક્તિગત રીતે નથી જઈ શકાતું કે ટેલિફોનની સુવિધા ત્યાં મળી શકતી નથી અથવા તો ઇન્ટરનેટની સગવડ નથી મળી શકતી કે જેથી ઈમેલ મોકલી શકાય. એવા સંજોગોમાં ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાનું કાર્ય ખૂબ જ ઉપયોગી કર્યું રહે છે. તો એવા ક્ષેત્રમાંથી કે જ્યાં માહિતી મેળવવાનું, સંપર્ક કરવા માટેનું માધ્યમ ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય ત્યારે ઉત્તરદાતા પાસેથી આ ગણતા રીતે માહિતી મેળવી શકે છે. તો હવે આપણે જોવાનું છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભ. ટપાલ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભ, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીતે ઉપયોગી નીકળતી નથી. ઉત્તરદાતા અશિક્ષિત હોય, વાંચી લખી શકતા ન હોય, સહકારની ભાવના ધરાવતા ન હોય, આપણે જાતે જઈ શકતા નથી, ટપાલમાં પ્રશ્નાવલી મોકલવાની છે, ઉત્તરદાતા જવાબ આપે અથવા તો ન પણ આપે, એટલે કે સહકાર આપે અથવા તો ન પણ આપે, જો એ સહકારની ભાવના ધરાવતા ન હોય એવા સંજોગોમાં આ રીતે ઉપયોગી નીકળતી નથી. એક તો અશિક્ષિત હોય, બીજું સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ ઉપયોગી બનતી નથી. નંબર 2, ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી હોય છે અથવા અધૂરીએ જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગળ પાછી મોકલી આપેલી હોય છે. ક્યારેક એવું બને છે કે ઉત્તરદાતા તરફથી જે માહિતી મળી હોય એ ખોટી માહિતી મળી હોય, કારણ કે જાતે ગયા નથી કે ઉત્તરદાતાએ કઈ માહિતી સાચી લખી છે, કઈ માહિતી ખોટી લખી છે એનો ખ્યાલ આવતો નથી, અથવા તો અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગળને પાછી મોકલી આપવામાં આવે છે. ઘણી વખત અધૂરી પ્રશ્નાવલી મોકલી આપવામાં આવે છે, અધૂરા જવાબ લખીને મોકલવામાં આવે છે,
અધૂરા જવાબવાળી પ્રશ્નાવલી અભ્યાસના હેતુમાં ઉપયોગી બનતી નથી. અથવા તો ઘણી વખત ખાલી પ્રશ્નાવલી જવાબ લખ્યા વગરની જ પ્રશ્નાવલી ફરીથી મોકલી આપવામાં આવે છે, તે પણ એટલે મર્યાદા કહેવાશે. નંબર 3, ઉત્તરદાતા કે આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલી જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. ઉત્તરદાતા જો પ્રશ્નના જવાબ આપવામાં આળસ કરે, તેની આળસના કારણે પ્રશ્નાવલી ગેરવલે જવાની, આળસના કારણે જવાબ લખીને મોકલશે, જવાબ લખીને મોકલશે નહીં એટલે વેસ્ટ થશે. એને આપણે જે માહિતી મળવાની હતી એ માહિતી હવે મળી શકશે નહીં, અથવા અધૂરા જ અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. જો એ યોગ્ય સમયગાળામાં જવાબ ન આપે તો પણ માહિતી મેળવવામાં વિલંબ થવાના કારણે આપણો હેતુ કે જેનો અર્થઘટન કરવાનું છે, પરિણામ મેળવીને અર્થઘટન કરવાનું છે, એ સફળ થઈ શકશે નહીં. નંબર 4, આ રીતનો ઉત્તરદાતાને સૂચનામાંથી સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નનું અર્થઘટન કરી આપે તેની મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે, તેથી પ્રશ્નનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે. ઉત્તરદાતાએ જાતે પ્રશ્નો વાંચવાના છે અને જાતે તેના જવાબ લખવાના છે. પ્રશ્નનો સાચો અર્થ એને સમજાવનાર કોઈ નથી, એને નથી સમજાતું મૂંઝવણરૂપ આવે છે, એને એ પ્રશ્ન સમજાવવા માટે કોઈ મળતું નથી. એવા સંજોગોમાં એ ખોટા પ્રશ્ન આપશે અથવા ખોટા જવાબ આપશે અથવા તો ખોટું અર્થઘટન કરીને ખોટી માહિતી આપશે, કે જે ખોટી માહિતી મળશે એ અભ્યાસના હેતુ માટે ઉપયોગી નીવડશે નહીં. તે તપાસ દ્વારા પ્રશ્નાવલીની રીતે આપણે ગેરલાભ જોઈ લીધા. હવે આપણે બીજી રીત જોઈએ. પૂરક માહિતી પણ
મેળવી શકાય છે, વધારાની માહિતી પણ મેળવી શકાય છે. નંબર 2, જ્યારે ઉત્તરદાતા અસિદ્ધિ અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને યોગ્ય માહિતી મેળવી શકે છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, સહકારની ભાવના ધરાવતા ન હોય તો તેમને યોગ્ય ખુલાસો પૂરો પાડી શકાય. કયા હેતુ માટે પ્રશ્ન પૂછવામાં આવે છે, કયા હેતુ માટે માહિતી મેળવવામાં આવે છે એના યોગ્ય ખુલાસા આપીને એમની પાસેથી જરૂરી માહિતી મેળવી શકાય છે. નંબર 3, પ્રશ્નાવલી ગેરવર્તે જવાનો કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અહીંયા આગળ જાતે રૂબરૂમાં જઈને માહિતી મેળવે છે, એટલે પ્રશ્નાવલીમાં ખોટી માહિતી, અધૂરી માહિતી, ગેરવર્તે જવાનો કે પ્રશ્નાવલી પાછી ન આવવાનો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થતો નથી. નંબર 4, મળેલી માહિતી વધારે વિશ્વસનીય હોય છે. આગળ એટલે જાતે જઈને માહિતી મેળવી છે એટલે માહિતી વધારે વિશ્વસનીય હોય છે. હવે આપણે જોઈશું આ ગણ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભ. નંબર 1, કેટલીક વખત પૂરતા પ્રમાણે નિષ્ણાંત આગળ મેળવવા એકદમ મુશ્કેલ બની જાય છે. આપણે જોયું કે આગળ દ્વારા પ્રશ્નાવલી મેળવવાની હોય તેમાં આગળ કુશળ હોવો જોઈએ, વિનય હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ. આવા આગળ મેળવવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે, ઘણી વખત નિષ્ણાંત આગળ મળી શકતા નથી. નંબર 2, મોટી સંખ્યામાં લેવાયેલા આગળને લીધે તેને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. જો તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તો આગળકો પણ વધારે નીમવા પડે. જેટલું મોટું કાર્યક્ષેત્ર હોય એટલે આગળકો પણ વધારે નીમવા પડે, કારણ કે એક આગળ બધી જગ્યાએ પહોંચી ન શકે. તો આગળકને જે નીમવામાં આવે એ મોટી સંખ્યામાં આગળક હોય તો એને મહેનતાણું પણ વધારે ચૂકવવું પડશે, એટલે કુલ ખર્ચ વધી જશે. નંબર 3, યોગ્ય માહિતી લાવી શકશે નહીં. સાથે સાથે એને તાલીમ આપવાનું કાર્ય પણ ખૂબ જ મુશ્કેલી ભરેલું છે. મોટી સંખ્યામાં આગળ હોય તેમને તાલીમ આપવાનું કાર્ય પણ મુશ્કેલ બની જાય છે. અને સાથે સાથે તાલીમ મેળવ્યા બાદ તે પ્રામાણિકતાથી કાર્ય કરશે, કુશળતાથી કાર્ય કરશે કે કાર્યદક્ષતાપૂર્વક એનું કાર્ય પૂરું કરશે એવું માની લેવું પણ વાજબી ગણાશે નહીં. આગળ કઈ રીતે કાર્ય કરશે, આગળ પ્રામાણિક રહેશે કે નહીં એ માની લેવું યોગ્ય ગણાશે. ક્યારેક તેના દ્વારા મેળવેલી માહિતી શંકાસ્પદ પણ બની જાય છે. નંબર 4, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આને અયોગ્ય બની જાય છે. ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય, કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, મોટું કાર્યક્ષેત્ર હોય, એકમની સંખ્યા વધારે હોય ત્યારે આ રીતમાં ખૂબ જ સમય જાય છે, આ રીત અયોગ્ય બની જાય છે. તપાસનો ખર્ચ અને સમયમાં વધારો થાય છે. વિશાળ ક્ષેત્રમાં તપાસ કરવાની હોવાના કારણે તપાસમાં ખર્ચ પણ વધી જાય છે અને સમયમાં પણ વધારો થાય છે. નંબર 5, આ ગ્રહોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરવી શક્ય બનતી નથી. રૂબરૂ મુલાકાત લેવાની છે, આગળ જાતે જઈને માહિતી મેળવવાની છે, એટલે ઘણી વખત માહિતી મેળવતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી સમય લેવો પડે છે. ઘણી વખત એવું બને છે કે એક વ્યક્તિને મુલાકાત કરવા માટે જ 2-3 વખત જવું પડે છે અને એની અંદર નક્કી કરેલા સમયમાં તપાસ પૂરી થઈ શકતી નથી. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા ચર્ચા કરેલ 3 રીતો પૈકી કોઈ એક રીતનો સ્વીકાર કરવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. તપાસ માટેની રીતની પસંદગીનો આધાર મુખ્યત્વે નીચેની બાબતો પર સ્પષ્ટ થાય છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટેની જે રીત છે, 3-1 પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી. 3-1 માંથી કઈ રીત પસંદ કરવાની એનો કોઈ ચોક્કસ નિયમ નથી. તપાસ કરનાર વ્યક્તિ જાતે નક્કી કરશે કે પોતે કઈ તપાસ કરવી છે. 3 તપાસમાંથી કઈ તપાસનો ઉપયોગ કરવો છે એ આગળ જાતે નક્કી કરશે, સંશોધક જાતે નક્કી કરશે. પરંતુ તપાસ કરવા માટે મુખ્ય મુદ્દા કયા ધ્યાનમાં રાખવાના છે તો તપાસ માટે પસંદગીના આધાર તરીકે મુખ્યત્વે 1, તપાસ કરાતા ક્ષેત્રનો વિસ્તાર, જે ક્ષેત્રમાં તપાસ કરવાની છે વિસ્તાર કેટલો છે એના વિશે ખાસ ધ્યાન લઈ લેવું જોઈએ, ખાસ
માહિતી મેળવી લેવી જોઈએ. જો વિશાળ હશે વિસ્તાર, તેના માટે યોગ્ય પદ્ધતિ પસંદ કરવાની રહેશે. વિસ્તાર નાનો હશે તેના માટે પણ યોગ્ય પદ્ધતિ પસંદ કરવાની રહેશે. બીજું, તપાસનો હેતુ કયો છે. ત્રીજું, નાણાકીય જોગવાઈ કેવી છે. નંબર ચાર, સમય મર્યાદા, કેટલા સમયમાં તપાસ પૂરી કરવાની છે. નંબર પાંચ, કુશળ આગ્રહો મેળવવાની શક્યતા કેટલી છે. આગ્રહો મળશે કે કેમ, મળશે તો એ કુશળ આગ્રહો મળશે કે કેમ. અને નંબર છ, ચોકસાઈ ધોરણ, એના આધારે નક્કી કરવાનું છે કે ત્રણ રીતમાંથી કઈ રીતનો ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે પ્રાથમિક માહિતી મેળવવાની ત્રણ રીતનો અભ્યાસ પૂરો કર્યો, કે જેની અંદર પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી વિશે આપણે વધારે વિગતે માહિતી મેળવી લીધી છે. હવે કોણ માહિતી વિશે અભ્યાસ આપણે